રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ભારે વરસાદ. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી નદીઓમાં આવ્યા નવા નીર. ઉપલેટાથી પસાર થતી મોજ નદી બે કાંઠે વહેતી થઈ છે. 14 જિલ્લામાં હવામાન વિભાગનું રેડ એલર્ટ છે, જ્યારે અન્યત્ર રાજ્યભરમાં વરસાદનો ઓરેન્જ એલર્ટ પણ છે. સુરત, વલસાડ, નવસારી, દ્વારકા, મોરબી, રાજકોટમાં રેડ એલર્ટ છે અને ભાવનગર, અમરેલીમાં અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જ્યારે જામનગર, પોરબંદર, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત 41-60 કિલોમીટરની ઝડપ સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. તો વાત કરીએ ઉપલેટા મોજ નદી પરથી ખેતર તરફ જવા માટે બનાવેલા કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. કોઝવે પર ફરી વળ્યા પાણી. કોઝવે પર પાણી ફરી વળતા ખેડૂતોને ખેતરમાં જવાની હાલાકી થઈ છે. ઉપલેટામાં આજે કુલ 3 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર પણ જોવા મળી છે. સ્થાનિક આગેવાનોએ લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ પણ કરવામાં આવી છે. હું એક ખેડૂત છું. આજે ઘણો થતો ઉપલેટાની અંદર જે પ્રથમ જ વરસાદ જે 4-5 ઇંચ ધબધબાટી બોલાવીને પડી રહ્યો છે, એ આખી રાત જે વરસાદ પડ્યો એની હિસાબે જે અમારી મોજ નદી છે એ અત્યારે ગાંડી ચૂર થઈ છે. કારણ કે અત્યારે મોજ નદીની અંદર નવા નીરની આવક થઈ છે અને જે સંસાર પાસે આવેલો કોઝવે એ સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે. કારણ કે ઉપરવાસે ભારે વરસાદને કારણે જે પાણી આવ્યું નવા નીર એના હિસાબે અત્યારે જે ખેડૂતોને જે કોઝવે છે એ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે. તો ખેડૂતો એક જ માગણી કરી રહ્યા છે વર્ષોથી કે આ કોઝવેને થોડો ઊંચો બનાવે અને સારો બનાવે એવી અમારી માગણી કાયમી માટે રહી છે. અને કારણ કે જે બરાબર મુશ્કેલી પડી રહી હોય ખેડૂતોને, જે રસ્તો છે અમારો અહીંયાથી 2000 વીઘા જમીનની અંદર માણસો પસાર થતા હોય, જે ખેત મજૂરો જતા હોય એના માટે કાયમી માટે મુશ્કેલી હોય, તો કાયદેસર ઉપર ઊંચો બનાવે અને સારો પુલ બનાવે એવી અમારી માગણી હોય છે. અને પછી સામે કાંઠે જે અમારી જગ્યાઓ છે એ સામે કાંઠે સોમનાથ મહાદેવનું મંદિર, અમારે મસ્જિદ પણ આવેલી છે, તો આ લોકોનું ધ્યાનમાં રાખીને સારો પુલ બનાવે એવી મારી કાયમી માગણી છે. વરસાદ બહુ રાતે સારો થયેલ છે, એના કારણે ઉપલેટાની મોજ નદીમાં પાણી સારું આવ્યું છે. પણ એક તકલીફ છે, ખેડૂતને અવરનવર આવતા જવામાં ખેતરે એ રસ્તો નીચો પડે છે. તો સરકારને અમારી અપીલ છે કે રસ્તો ઊંચો કરી દે તો ખેડૂતોને વાંધો ના આવે. ને બીજું કે છોકરાઓને કોઈ આબાજુ આવે નહીં, વરસાદને કારણે પાણી આવ્યું છે તો કોઈ બચ્ચા ડૂબી ના જાય, અમારી અપીલ છે એટલી.